જો મેથી પી જાય છે મિત્રો, પેલું પણ નીકળી ગયું. માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ એક નવા જમ. તો મિત્રો, આજે જો મેથીમાં અત્યારમાં પાણી ચાલુ છે ને અહીંયા જો મોટર ગાયું છું, તમને સરખું દેખાડું. એટલે જો મેથી વેચીમાં પહેલું પાન છે અને જો હું અત્યારે આવ્યો છું બમુડી બદલવા માટે, કારણ કે કુંડી છલકાઈ ગઈ હતી ને હવે બમુડી મૂકી દીધી છે. કૂવામાં પાણી પાછું કૂવામાં જાય તે રીતે જુઓ. આ મૂકી દીધી બમુડી અને કુંડી એકી છલકાઈ ગઈ હતી અને મેથીમાં છે પહેલું પાન આપણે. તો હાલો હવે ઘરે પીવા જાઓ. કૂવામાં જો હજી કાંઈ બહુ ઝાઝું પાણી કાંઈ ઉતરી નથી ગયું, આટલું જ ઉતર્યું છે. જુઓ તમે, જોવા આવે છે ધોરીએ ધોરીએ પાણી મેથીમાં. કેરાની કાન ના બતાડ, કારણ કે મારા પપ્પા વાળતા પાણી જો આવે છે યારમાંથી પાણી. જો મિત્રો, આજે વાતાવરણ કેવું એકદમ મસ્ત છે. જો બીજી બાજુ લીલું છે, રોજ રોજ હોય ત્યાં આજ અલગ જ છે. કાંક અને આજ છે એમાં છે, એટલે આજ કાંઈ સાથી પણ આપણે જોડવાનું નથી. આખું જ નીંદોનું એવું જ છે ખાલી. અત્યારમાં મારા કાકાના ઘરે લાવ્યા હતા ગાડીમાં ઘંટી, કારણ કે અમારે લાઇટ આવે છે પણ ડીમ આવે છે. અહીં જે ટીચી છે ત્યાં કાંઈક પ્રોબ્લેમ થાય એટલે ખાલી ડીમ લાઇટ આવે, ફૂલ નથી આવતી. એટલે જો દરવું દરવું માટે મારા કાકાના ઘરે લાવે ગાડીમાં કાકા આવી રીતે દેશી જુગાડ ઘોડે આપણે. તો જો મિત્રો, અત્યારે હું આવી ગયો છું બળદને. જો અહીંયા બળદ બાંધી દો છે ખીલો કુતાડીને. અહીંયા જો વાછડી સરસ છે, જો અહીંયા તેને પણ જો આ ખીલો કુતાડીને બાંધવાની છે. જો અહીંયા વાછડીને બળદને બાંધવા આવી ગયો છું, ઘંટી મૂકીને પછી આ ખીલો બાંધીને જવાનું છે. પાછું આપણે મારે ઘંટીની ધ્યાન રાખવા, કારણ કે એના દમણું દળવાનું છે. લાઇટ પછી ફૂલ આવે કે ના આવે વરસાદના લીધેથી. અત્યારે બફારો પણ છે, થોડો થોડો વાદળા તો નથી કે જુઓ તમે. તો ચાલો વાસળીને બળદને બાંધી દઉં પહેલાં. હવે જો વાસળીને બળદને બાંધી હતા ને સરવા પણ મીંડા છે જો. અને હવે હું જઈ રહ્યો છું ઘરે. તો ચાલો હવે આપણે ઘરે વેચીને ઘંટીની ધ્યાન રાખવું. જો વાસળીને બળદને બાંધી આવી ગયો છું ને હવે જે મારા કાકાના ઘરે ઘંટી ત્યાં છે, ત્યાં જો દેશી જુગાડથી આપણે જ્યાં ચડાવેલા કર્યા ત્યાં આવી ગયો છું. ટેપ પટ્ટી મારા માટે કાળી તો નથી, સેલો ટેપ ધોળે છે તે મારી દીધું પણ ચાલે. તો ચાલો પહેલાં શેડા સરખાવેલા કરી અને મારી દીધું ટેપ પટ્ટી. જો શેડા દેવાઈ ગયા છે સરખા અને ટેપ પટ્ટી પણ મારી દીધી છે. તો ચાલો હવે ઘંટી ફરીથી શરૂ કરી. જો મેથી પી જાય છે મિત્રો, પહેલું પણ નીકળી ગયું છે. હું હરું ને હવે હું જાઉં છું નીંદવા. તો હું નીંદવા મૂંડું જઈ નહીં. તો જો મેં તો અત્યારે વાગી ગયા છે 10:30 ઉપર થઈ ગયું છે ને. અત્યારે હું ને વાલજીભાઈ જો જઈ રહ્યા છે ઘરે. ઘરે જઈને આપણે જવાનું છે વિચ્છા વાળની કપાવવા માટે. વાળ મોટો થઈ ગયો છું તો હું વાલજીભાઈ જવાના છીએ. તો ચાલો વિચ્છા જઈએ આપણે અને પછી તમને મળી જાય. મિત્રો, કપડાં બપડા બદલાઈ લીધા છે ને. જો મારા ફરજામાં જો મીંડળીના બચ્ચા છે ને જુઓ. અહીંયા જુતી બિલાડી ને તેના બચ્ચા જુઓ. અહીંયા બિલાડી તેના બચ્ચા ને એક જો આ બાજુ ચેક છે. તમને નજીક જઈ દેખાડજો, ભાગી ન જાય તો. જુઓ નજીક ગયા તો નથી જતા. જુઓ એટલો નજીક ગયા તો પણ નથી જતા. અને જો અહીંયા અને આ ભમરો જો અવાજ કરે છે. જો આપણે કેટલા નજીક ગયા જુઓ તમે. ફાઇનલ જો વાલજીભાઈ આવી ગયા છે ને. હું વાલજીભાઈ થઈ ગયા છે વિચાર માટે. હાલ તમે 11 વાગે છે. જો તડકો પણ બહુ જ છે ને. વાલજીભાઈ જો ગયા હતા પણ બરાબર તેમાં જો તેને પરસેવ વળી ગયો પરસેવનું છે. તો ચાલો જઈએ આપણે હવે નીચ્યા ને પછી હા તો તેને મળવી. તમે ફાઇનલ જો ગામમાં પહોંચી ગયા છીએ ને. આપણે હાલીને આવ નથી અડધેથી અડધેથી મળી ગયા હતા કાકા એટલે ગાડીમાં બેસી ગયા હતા. ને હવે અહીંથી જોયું કોઈની રિક્ષા હોય અથવા ગાડીમાં કોઈક ગાડીમાં જવાનું થશે. તો ચાલો પેલા જોઈજો કોઈ હોય રિક્ષાવાળો તો ભલે ના પણ ગમે તેને ગાડી ગોતીને બેસી જાય વિચે જવા માટે આપણે. ફાઇનલી જો વિચે આપણે પહોંચી ગયા છે ને. આપણે રિક્ષામાં આપણે કોઈની ગાડીમાં રિક્ષા મળી ગયા 3000 એટલે રિક્ષામાં આવી ગયા છે. તો પહેલાં આપણે વાલજીભાઈને રિસાર્જ કરાવવાનું છે મોબાઈલમાં ને પછી જવાનું છે વાળ કપાવવા માટે. પહોંચી ગયા છીએ ને. જો વાલજીભાઈ અંદર પણ જઈ ચૂક્યા છીએ. જો વાલજીભાઈ બેસી ગયા છે દાઢી કરવા માટે. આપણે બેસી ગયા છીએ આ ખૂડ જ છે. વાલજીભાઈ વાળ કપાઈ ગયા છે ને દાઢી કરે છે.
વાળ બા કપાઈ ગયા છે ને હવે નીચે ઉતર્યા છે ને હવે જવાનું છે આપણે અહીંયા સ્પ્રે નું લેવા માટે. તો ચાલો જો આ ચીડી છે નીચે ઉતરી જઈએ. તો વાળ કપી ના ગયા છે વાલજીભાઈ ને બે ને હવે બેઠા છીએ રિક્ષાની વાટે અહીંયા બસ સ્ટેન્ડે. મોટરસાયકલ મળી ગયું છે જવા માટે. ગાડી મળી ગઈ એટલે હું વાલજીભાઈ પહોંચી ગયા છે ગામ. રિક્ષા તો તડકાની મળત નહીં તો હજી પણ બેસવું પડે. એક તો વાગી ગયો છે ને તો ફાઇનલ ગામ પહોંચી ગયા. હાલો વાલજી ઘરે માં પહોંચી ગયા છે ને આવી ગયા છે ભાઈની દુકાને. તો આ છે મારા ભાઈની દુકાન છે. તેની દુકાનથી આપણે થોડી જગ્યા બહુ ખરીદી કરી છે રોશની ઘરે છે એટલા માટે તેના માટે ભાગ લીધો વિશેથી કઈ લાઈ. તો ચાલો ભાઈ જો જબલ આપે થેન્ક યુ ભાઈ. એની પછી જબલ લઈ લેવી અને વ્યા જેવું વાળીએ. તો જો હવે હાલીને જઈ રહ્યા છું હું ને વાલજીભાઈ ને આ અવાજ તમે સાંભળ્યો છે તે આપણે નવી હેસ્પી લીધી. વાલજીભાઈ જરાક બોક્સ બતાવજો. જો જો આ બોક્સ લીધું છે જો તેનો અવાજ આ બોક્સ છે જે વાલજીભાઈ કહે તે હેસ્પીરીમાંથી અવાજ આવે છે. તમે જોજો કે કેવો અવાજ આવે એમને સારો આવે છે કે હેસ્પીરીમાં. ચાલો હવે જો તડકો પણ થઈ ગયો છે તો વ્યાજે ઘરે જો વાળ કેવા કપે એ પણ જરાક કોમેન્ટ કહી દેજો. હવે બાકી કેમ ઊભા રહ્યા કે નહીં જુઓ તમે વાળ. ચાલો હવે નીકળી જઈ ઘરે. જો મિત્રો અત્યારે નાય તો એને કપડા બદલાવીને હવે આવી જાઉં છું. દવા ચાટવા માટે ગુવારમાં મકાઈમાં. મિત્રો એક પંપ છાંટી દીધો છે ને હવે બીજો પંપ ભરવા આવી ગયો છું કુંડી. એમ જો આપણે કોઈ કુંડી છે ત્યાં તો ચાલો બીજો પંપ પણ ભરી લઈએ. જો આ છે દવા આજ ગુવારમાં મકાઈમાં છાંટવાની. જો આ છે દવા ગુવારમાં દવા છટાઈ ગઈ છે ને હવે ચાટવા માંડ્યો છું મકાઈમાં દવા. જો અને વરસાદ પણ જો કેવો ચડ્યો છે કાળો થયો છે રૂડે છે પણ તો જો આપણે તો દવા છાંટવાની શરૂ છે. હવે મકાઈમાં છાંટું છું દવા તો હાલો મંડવી છાંટવા નહીં. વરસાદ આવી જશે તો આપણે દવા પણ થઈ જશે છાંટેલી. અને જો મારા મોઢે પર છો તમને દેખાડી નહીં દેખાય. બીજો પપ્પા ખૂટી જશે ને આજ તો જો માર્ક્સની ઉભી ના આવીશું કારણ કે દવા ઉડી ગયા નહીં એટલે જો બીજો પપ્પા જાઉશું ભરવા માટે. કાંઈમાં દવા છટાઈ ગયા છે ને જો પરસો ઉડી ગયો એટલો બફારો છે ને વરસાદ એમ ચડ્યો છે. જો દવા છાંટી જો ન આવે તો સારું નકર તો દવા ધોઈ નાખશે ને. હવે જે વધ્યું છે થોડીક દવા તે જાઉં છું જે આ માંડવી છે ત્યાં નવાડિયામ ગુવાર છે ત્યાં છાંટવા માટે. તો હાલો ના પણ છાંટતું આવું. મિત્રો અહીંયા આવ્યા કા મારા પપ્પાએ કીધું કે નકરા ગુવારમાં છાંટવાની છોળ ગુવાર ને મગને બધું છે તેમાં પણ છાંટવાની સારું છાંટી દઈએ. તો ચાલો ગુવારમાં ઊંડું છાંટવા દવા. મિત્રો પાંચ સા ગુવારને બાકી રહ્યા ને જે દવા ખૂટી રહી છે ને અહીંયા જે બળદને વાસળીને એવું બાંધ્યું છે જે સવારમાં છે ત્યાં જ તે. અને હવે આ જવું પડશે છેટકુએ કારણ કે દવા ના મૂકીને આવી તો હવે ઘરેથી પાંપ ભરવાનો છે. તો પાંચ ચા બાકી અને મગ બાકી બસ એટલું બાકી. પહેલા પાંપ ભરતા ને પછી તમને મળીએ. પૂપે ભરાઈ ગયો છે તો ચાલો હવે પાંચ છા ગુવારના અને બાકી મગ મગના છા બાકી તેમાં ચાટતો. અને જો આમાં જરાક ગાડીમાં પાણી વેરાણું જેમાં લોટ પણ વેરાયેલ તો એ તો વાંધો નહીં. તો ચાલો પહેલાં છાંટતો આ પાંપ ગુવારમાં મગમાં થતા દવા વધી છે એટલે હું જો આ માંડવીમાં ઉડાડતો જાઉં છું બધી બાજુ કંઈ એટલે વધી છે એટલા માટે. નકર તો છાંટો નથી કંઈ પણ વધી છે એટલે નાખે તો દેવાય નહીં. તો ચાલો છાંટી દઉં માંડવીમાં ઉડાડી નાખું છાંટવાની તો નથી. તો જો દવા છાંટીવાળી છે ને તો હવે આપણી દવા છાંટી છે એટલા માટે સાબુથી ચાલો તો હાથ પગ ધોઈને વ્યા જાઉં નીંદવા માટે પાછો. ચાલો સાબુથી પહેલાં હાથ પગ ધોઈ નાખું. તો દવા છાંટી લીધી છે ને હાથ પગની ધોઈ એકદમ થયું કે નાઈને દવાવાળા જે કપડાં છે તે બદલાઈ નાખું. તો ચાલો હવે તમે નાઈને પછી મળો. ફાઇનલી જો નાઈન તૈયાર થઈને કપડા બદલાઈ લીધા છે અને હવે જવાનું વિચાર છે નીંદવા કારણ કે જે છ અહીંયા સૌ પર જે કલાક કે દોઢ કલાકનો દિવસ છે. તો ચાલો કલાક દોઢ કલાક નીંદવી ખાલી ખોટા બેસું નહીં. તો ચાલો ઘર દઈને નીકળ ઘર તો દઈ દીધું છે જોકે અને નીકળી જાય નીંદવા માટે. હાલો તો જો મિત્રો નીંદીને આવી ગયો છો ને હજી દે તો નથી હાથમાં પણ જવાનું છે ગામમાં ખાંડ લેવા માટે. તો ચાલો જો ગાડી લઈને જાઉં છું અમારી. તો ચાલો ગામમાં ખાંડ લેતો હું. ગામમાંથી ખાંડ લઈને આવી ગયો છું ને અત્યારે આવી ગયા હતા અમે બળદને વાસળી લેવા ગયા હતા. જો છાંજ પડાઈ ગઈ છે તો હવે જઈશ હું દૂધ લેવા માટે. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું. જો તમને વિડીયો પસંદ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. આપણે તમને મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો બેલ આઇકન દબી દેજો.